તો રાહુલ ગાંધીએ જ્યાં ગુજરાતમાં પ્રચારની શરૂઆત હવે કરી છે અને પાટણની અંદર આજે તેઓ સભા ગજાવશે હવે આ રાજાઓના નિવેદન બાદ રાહુલ ગાંધી આજે પાટણની સભાની અંદર તેને લઈને કોઈ સ્પર્શતા આપે છે કે કેમ કે તેમાં પણ વધુ તીખા પ્રહાર કરે છે કે કેમ તે જોવું રહેશે પણ પાટણની અંદર રાહુલ ગાંધી આજે પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા છે અને આજે ગુજરાતમાં તેમના પ્રવાસનો ચૂંટણી પ્રચારનું બીજો દિવસ છે આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા સુનિલ પટેલ સુનિલ પાટણમાં રાહુલની સભા છે શું તૈયારીઓ ત્યાં જોવા મળી રહી છે અંદાજે કેટલા લોકો એકત્ર થશે અને કયા એવા મુદ્દા રહેશે કે જેની પર રાહુલના વાર હોઈ શકે સુનિલ ચોક્કસ કહી શકાય તો જે રીતે લોકસભાના ત્રીજા તબક્કાનો જયારે ચૂંટણી ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર અંતિમ દિવસો અને તબક્કામાં છે ત્યારે ઉત્તર કહી શકાય તો બંને દિગ્ગજના પ્રવાસે છે ખાસ કરીને પાટણ ની જો વાત કરવામાં તો પાટણ લોકસભા બેઠક પર આજે હાલમાં જ કહી શકાય તો થોડાક સમયમાં રાહુલ ગાંધી પહોંચી શકે તેની તમામ તૈયારી થઈ ગઈ છે લગભગ મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર પહોંચી ગયા છે તો જે બંદોબસ્તો ગોઠવાઈ ગયો છે તેમજ જે નેતાઓ છે ખાસ કરીને તમામ જે નેતાઓ ક્ષત્રિય સમાજના જે આગેવાનો નેતાઓ છે તેમજ ઇન્ડિયા ગઠબંધન ના જે નેતાઓ છે કોંગ્રેસ ના જે નેતાઓ છે દિગ્ગજ નેતાઓ છે હવે અહિયાં પહોંચી ગયા છે સમાજ સ્થળ ઉપર ત્યારબાદ જો જે સ્પષ્ટ વાત કરવામાં જે રીતે ગઈકાલ એટલે રાજા મહારાજા જે નિવેદન સામે છે જે ગૃહમંત્રી દ્વારા જે ટ્વીટ કર્યા બાદ નરેન્દ્ર મોદી સહિતના જે દિગ્ગજ નેતાઓ જે ટ્વીટ મામલે પ્રહાર કર્યા છે કોંગ્રેસ ઉપર હવે સૌ કોઈની નજર છે કે આજે આ બાબતે કોઈ રાહુલ ગાંધી કરે છે કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ આ ટ્વીટ મામલે કોઈ સ્પષ્ટતા કરે છે અને ક્યાંક ક્યાંક જે રીતે કોંગ્રેસ હવે ઘેરાવવા થયો છે તેને અટકાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરે છે કેમ કે જે રીતે રૂપાલાના નિવેદન બાદ આ હવે જે રાજા નિવેદન કેટલી અસર કરી શકે છે તેની પર સૌ કોઈ નજર છે જય બિલકુલ સુનિલ તો આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો પણ પ્રગતિ મેદાનની અંદર જે આ સભા છે તેની અંદર જંગી જનમેદની ઉમટે તે માટેના કોંગ્રેસના પ્રયાસો છે અને તેને લઈને તૈયારીઓ પણ તડામાર કરવામાં આવી છે પણ સાત વર્ષ બાદ રાહુલ ગાંધીની પાટણમાં જાહેર સભાનું આ આયોજન છે